गुड मॉर्निंग स्टूडेंट्स। विषय गुजराती। काव्य अग्यार हिंडोड़ो। एनो साहित्य प्रकार छे लोकगीत। तो जोईए आपणे आगळ। हिंडोड़ो कृति परिचय जोईए पहला आपणे। तमे अगाउना एकममां पाठ कि काव्यना लेखक कि कविना लेखक जाण्या ज हशे, परंतु हिंडोड़ो नामना आ काव्यमां तमने एम थशे कि तेना कवि केम नथी। तो केम के आ एक लोकगीत छे एटले एना कवि नथी। आगळ जोईए। लोकगीत ए लोकसमूह द्वारा रचायेलुं गीत छे। परंपराथी ते लोकोमां गवातुं चाल्युं आवे छे, एटले के તે કોઈ એક વ્યક્તિની રચના નથી, પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે, તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી। આવા લોકગીતો સહેલાથી ગાઈ શકાય છે એવા હોય છે, તેથી સહજ રીતે જ તેના નાના મોટા સૌને આનંદ આપતું યાદ રહી જાય છે। હિંડોળો એ લોકગીતમાં શ્રી કૃષ્ણના પહેરવેશ અને ચાલઢાળનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈશું કાવ્યનું શ્રવણ કરીશું। અહીંયા છે હિંડોળો એ શીર્ષક છે અને એનો સાહિત્ય પ્રકાર આપણે આગળ જોઈ ગયા કે લોકગીત। લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે, એટલે કે આપણે હમણાં ગામડાનું વાતાવરણ જોઈએ। ગામડામાં હમણાં લગ્નની સિઝન ચાલે છે, એમાં બધા વ્યક્તિ એટલે કે જે સ્ત્રીઓ છે એ બધી ભેગી થઈને શું કરે છે, લગ્ન ગીત ગાય છે। જેવી જ રીતે આપણે નવરાત્રિ હોય છે, નવરાત્રિમાં આપણે ગરબા રમતા હોય છે, ત્યારે એક જ વ્યક્તિ ગરબો ગાવતો હોય છે, એટલે કે એને આપણે નામ આપી શકાય। પરંતુ જે સમૂહમાં ગીતો ગાવે છે, જે એક કરતાં વધારે વ્યક્તિ ભેગી થઈને ગીત ગાવે છે, તેને શું કહેવાય છે, લોકગીત કહેવામાં આવે છે, એટલે કે એને લોકસમૂહ દ્વારા રચાય છે। લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતો ચાલ્યું આવે છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે। આ લોકગીતમાં શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે। ચલો બાળમિત્રો, હવે તમે ગુજરાતીની ચોપડીમાં બધાએ આ ગીતમાં ધ્યાન આપવાનું છે અને મારી સાથે સાથે તમારે પણ આ ગીત ગાવાનું છે। સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખાબી સુરવાલ મારો વાલો હિચ હિંડોળે આંબાની ડાળ, કિન ખાબી સુરવાલ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, ચડવા તે ખોડલા હંસલા રે આંબાની ડાળ, ચડવા તે ખોડલા હંસલા રે આંબાની ડાળ, પિતળિયા પોલાણ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, પિતળિયા પોલાણ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ, માથે મેવાડી મોળિયા આંબાની ડાળ, માથે મોવાડી મેળી મોળિયા આંબાની ડાળ, દસે આંગળીએ વેઠ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ,
દસે આંગણીએ બેઠવાલો મારો હિચે હિંડો એ આંબાની ડાળ સોનાની સાંકળી બાંધ્યો હિલોડો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ વાલો મારો હિચે હિંડોળે આંબાની ગા આ ગીત તમને બધાને જ ગમ્યું હશે તો આ ગીત તમારે ઘરે બે ત્રણ વાર ગાવાનું રહે છે તો તમને આ ગીત પણ આવડી જશે હવે આપણે આ ગીતની શબ્દ સમજૂતી મેળવીએ સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ જોઈએ છે કાવ્યમાં શું કહે છે સમજૂતી સોનાની સાંકળ ઉપર અને ચાંદીના ચાર કડલાથી આંબાની ડાળ હિંચકો બાંધવામાં આવ્યો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વાલો કાનુડો એટલે કે મારો પ્રિય શ્રી કૃષ્ણ ઝૂલી રહ્યો છે તમને આ ચિત્રમાં દેખાય છે જે શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર છે એક ઝાડ છે અને એ ઝાડને ડાળી ઉપર એક સરસ મજાની સોનાની સાંકળથી બાંધીને એક હિંચકો છે એની ઉપર શ્રી કૃષ્ણ ભગવાન હિંડોળા એટલે કે હિંચકા ગાય છે જોઈએ આગળ બાએ બાજુ બંધ બે રખારે આંબાની ડાળ કિન ખાબી સુર વાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ આગળ જોઈએ કાવ્યની સમજૂતી આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાલા કાનુડાએ બંને હાથમાં બાવડા પર રુદ્રાક્ષના મોટા મણકાવાળી કેયુર માળા પહેરાવેલી છે અહીંયા તમને હાથ પર દેખાય છે જે ચિત્રમાં તમને બતાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષના મોટા મણકાવાળી હાર પહેરેલી છે જોઈએ આગળ અને શરીરે જરી બુદ્ધાના વટાણવાળો સુંદર ચરણો પહેરેલો છે આવો સુંદર દેખાતો મારો વાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે ચાવડા તે ખોડલા હંસ લારે આંબાની ડાળ પિતળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ જોઈએ આગળ કાવ્યની સમજૂતી ઘોડાની પીઠ પર નાખવામાં આવતા પિત્તળમાં બનાવેલા આસન જેવા હિંચકો એટલે કે આ તમને બાજુનો દેખાય છે જે ઘોડો જોયો છે બધાએ ઘોડો જોયો જ હશે એની ઉપર પિત્તળ જેવું એક આસન જેવો હિંચકો બનાવવામાં આવેલો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વાલો કાનુડો જાણે હંસની જેમ બેઠો હોય તેમ ઝૂલી રહ્યો છે જોઈએ આગળ પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચલકતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ અહીંયા શું કહેવા માગે છે કવિ અહીંયા આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાલા કાનુડાએ પગે રાજપૂતોએ પહેરેલી એવી રાઠોડી મોજડી પહેરેલી છે અને તે રૂવાબદાર ચાલથી ચાલી રહ્યો છે આવો સુંદર દેખાતો મારો વાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે માથે મેવાડી મોડિયા આંબાની ડાળ દસે આંગળીએ વેઠ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વાલા કાનુડાએ માથે મેવાડના રાજા જેવો કસુંબી ફેટો બાંધ્યો છે જે તમને ચિત્રમાં દેખાય છે એ કેવો ફેટો છે તો કે માથે મેવાડના રાજા જે રાજા રજવાડા હોય છે એ કસુંબી જેવો ફેટો બાંધ્યો છે માથા પર સરસ મજાનો માથે ફેટો બાંધ્યો છે અને પોતાના હાથની દસે આંગળીઓમાં સોનાના આટાવાળી વાળીની વીંટી પહેરેલી હોય છે આવો સુંદર શણગાર સજીને તૈયાર થયેલો મારો વાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે